થરાદના ધારાસભ્ય આજકાલ સરકારને પત્રો લખવામાં વ્યસ્ત છે, ત્યારે આજે એકવાર ફરી ધારાસભ્ય દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ પત્ર લખવામાં આવ્યા છે. આજે ગુલાબસિંહ રાજપૂતે પોલીસ અધિકારીઓના પગાર વધારા ઉપરાંત પંચાયત સેવા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓના પગાર વધારાની માંગ કરી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને પોલીસ કર્મચારીઓ જે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વેદના સરકાર સમૂહ રજૂ કરી રહ્યા હતા, તેને વાંચા આપવા માટે આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને પોલીસ કર્મચારીઓને પણ એમનો અધિકાર મળે એ બાબતે રજૂઆત કરી છે. જેમ શિક્ષણ મિત્રોને પણ જેમ 4200 પગાર ગ્રેડ આપવામાં આવ્યો, એવી રીતે પોલીસ કર્મચારીઓને પણ 4200, 3600, 2800 ગ્રેડ પે આપવામાં આવે એવી રજૂઆત કરી છે. સાથે 8 કલાકથી વધુ નોકરી થાય તો તેનું પણ અલગથી એમને પગાર ચૂકવવામાં આવે અને એએસઆઈથી ઉપરના અધિકારી, પીએસઆઈથી લઈને ઉચ્ચ અધિકારીઓ જે રજા દિવસે પોતાની ફરજ નિભાવે છે તેમને પણ રજા પગાર આપવામાં નથી આવતો, તો એમને પણ રજા પગાર મળવો જોઈએ અને જે એમના મૂળભૂત અધિકારો છે એ તમામ મળે એ બાબતે આજે મુખ્યમંત્રીને એક પત્ર લખીને રજૂઆત કરી છે.